મિત્રો પાઠક સ્કૂલ અમરેલી એજ્યુકેશન ચેનલ ની અંદર આપનું સ્વાગત છે ધોરણ 4 વિષય ગણિત ચેપ્ટર નંબર 3 ભોપાલનો પ્રવાસ આ ચેપ્ટર ની અંદર કોષ્ટક પરથી દાખલાની ગણતરી કઈ રીતે કરવી એ મેં તમને સમજૂતી આપેલી છે આજે આપણે કેટલા ઉખાણા વિશે જાણકારી મેળવીશું ઉખાણા ઉકેલીશું સૌપ્રથમ પહેલું ઉખાણું આપેલું છે 3 5 અને 7 ની મદદ થી તમે કઈ સંખ્યા બનાવી શકો છો તો સૌપ્રથમ હું તમને અહીંયા કેટલી સંખ્યા બનાવીને બતાવું છું આવી જ રીતે તમારે બીજી સંખ્યાઓ પણ બનાવવાનો પ્રયત્ન કરવાનો છે ત્રણ અંક આપેલા છે આ ત્રણેય અંક પરથી આપણે સંખ્યા બનાવવાની છે ત્રણ અંક છે એટલે એકમ દશક અને સો આ ત્રણ ની મદદથી સંખ્યા તો કે સૌપ્રથમ 3 ને સો નું સ્થાન 5 ને દશક નું સ્થાન 7 ને એકમ નું સ્થાન સૌપ્રથમ પહેલી સંખ્યા આપણને બન્યા છે 327 હવે 3 નું જે સ્થાન સો ઉપર છે એને એમ જ રાખવાના છે અને 5 અને 7 ની અદલાબદલી કરવાની છે તો 7 છે એ દશક પર આવી જશે અને 5 છે એ એકમ પર આવશે બીજી સંખ્યા મને મળે છે 375 ચલો ત્યાર પછીની સંખ્યા બનાવીએ 5 ને 0 ના સ્થાન પર 3 દશક અને 7 એકમ 537 ચોથી સંખ્યા બની છે 5 છે એ 0 ના સ્થાન પર એમ જ રહેશે 7 ને દશક ના સ્થાન પર અને 3 ને એકમ ના સ્થાન પર 573 ચાલો ત્યાર પછીની સંખ્યા 7 ને 0 નું સ્થાન 3 5 735 ત્યાર પછીની સંખ્યા 7 0 ના સ્થાન પર 5 3 753 ત્યાર પછીનું બીજું ઉખાણું આપેલું છે 2 8 5 આ ત્રણેય અંકોનો ઉપયોગ કરી અને બનતી 3 અંકની સૌથી મોટી સંખ્યા કેવી છે 3 અંકની સૌથી મોટી સંખ્યા એટલે કે સૌથી મોટો અંક કેવો તો 2 8 અને 5 માં 8 સૌથી મોટા સ્થાન પર આવે છે એટલે સૌથી મોટી સંખ્યા 805 દશમ પર અને 2 એકમ પર 852 સૌથી મોટી સંખ્યા બની છે ત્રીજું ઉખાણ તો આપણને આપેલું છે એવી સંખ્યા કે જેમાં 8 વધારતા તે બમણી થઈ જાય છે તો તે સંખ્યા કઈ હવે 8 આપેલા છે ઈ સંખ્યામાં 8 વધારવાના છે ઈ સંખ્યા મૂળ સંખ્યા કઈ આપેલી છે એ બોલવાની છે બમણી એટલે ટૂંકમાં 8 માં 5 હોય તો જ ડબલ થાય 8 વત્તા 8 બરાબર બમણી થઈ જાય છે એટલે કે 16 તો મેં જે આપણી પાસે 8 આપેલા છે એમાં કઈ સંખ્યા ઉમેરી 8 એટલે આપણી જે મૂળ સંખ્યા છે એ કઈ પાસે 8 8 માં 8 ઉમેરો તો એ બમણા એટલે કે 16 થાય છે એવી કોઈ પણ સંખ્યા તમે લઈ શકો 5 છે તો કે 5 માં 5 ઉમેરો તો બમણા એટલે કે 10 થાય એ સંખ્યા કઈ 5 1 માં 1 ઉમેરો તો બમણું થઈ જાય છે 2 તો એ સંખ્યા થાય 1 ત્યાર પછીનો ચોથો ઉખાણ આપણને આપેલું છે મેં મારા 4 મિત્રોને 4-4 ચોકલેટ આપી 4 મિત્રો છે દરેકને 4-4 ચોકલેટ વેચે છે મારી પાસે 3 વધી છે પછી મારી પાસે કેટલી વધે છે તો કે 3 વધે છે તો કુલ સંખ્યા કેટલી હશે એની ગણતરી કરવાની છે મિત્રો કેટલા તો કે 4 મિત્રો આ દરેકને કેટલી ચોકલેટ આપે છે 4-4 એકને 4 બીજાને 4 ત્રીજાને 4 ચોથાને 4 દરેકને અપાતી ચોકલેટ 4 તો 70 ગુણ્યા કરી નાખો ચોકલેટ ચોકલેટ 16 16 ચોકલેટ વેચ હજી કેટલી વધે છે તો કે હજી 3 વધે છે 16 ચોકલેટ કેટલી ગઈ પ્લસ 3 હજી એની પાસે વધે છે ને આપણે ગોતવાની છે કુલ કેટલી ચોકલેટ હશે 16 પ્લસ 3 6 વત્તા 3 બરાબર 9 1 વત્તા 0 બરાબર 1 તો એની પાસે કુલ ટોટલ કેટલી ચોકલેટ હશે 19 ચોકલેટ 19 ચોકલેટમાંથી 4 મિત્રોને 4-4 ચોકલેટ આપે એટલે 16 ચોકલેટ વેચાઈ ગઈ છે છતાં હજી એની પાસે 3 વધે છે પ્લસ છે એ 3 કરો એટલે 19 ચોકલેટ એની પાસે કુલ હશે 5 નંબરનું ઉખાણું આપેલું છે હું 4 એક સરખા અંકની બનેલી સંખ્યા છું હું 4 એક સરખા અંકની બનેલી સંખ્યા છું અને મારા બધા અંકનો હું સરવાળો કરું તો 20 જવાબ મળે છે તો બોલો હું કોણ હું એક સરખા એટલે જે સંખ્યા છે એક સરખી છે એ બનેલી સંખ્યા છું તો ધારો કે 5 લઈએ અને કેટલા અંકની 5 અંકની તો કે 5 5 5 4 અંકની સંખ્યા એકમ દશક 100 અને 1000 5555
જવાબ 20 મળે છે તો હું એ સંખ્યા કોણ મૂળ સંખ્યા કઈ આવશે 5 5 છે 4 અંકની સંખ્યા બને છે સરખામણી અને બધાનો સરવાળો કરતા 20 પણ જવાબ મળે છે ત્યાર પછી હું 6 નંબર નું ઉદાહરણ એક નાની કીડી 1 મિનિટ માં 3 સેમી ચડે છે અને 2 સેમી પાછી લપસે છે તેને 2 સેમી જેટલું ચડવા માટે કેટલો સમય લાગે હવે એક કીડી છે ધારો કે આ એક દીવાલ છે આ દીવાલ ઉપર એ ચડવાનો પ્રયત્ન કરે છે 1 મિનિટ ની અંદર 3 સેમી જેટલું ચડી દે છે 1 સેમી 2 સેમી 3 સેમી 1 મિનિટ ની અંદર 3 સેમી જેટલું ચડે છે અને 2 સેમી પાછી લપસીને આવી જાય છે 1 સેમી 2 સેમી લપસીને પહોંચે એટલે કેટલું અંતર કાપેલું હશે 1 સેમી 1 મિનિટ ની અંદર 1 સેમી હવે એને કેટલા સેમી ચડવું છે તો તે 2 સેમી ફરી પાછું ચડવાનું ક્યાં પહોંચી ગઈ છે 1 સેમી એક સેમી થી ફરી પાછું ચડવાનું શરૂ કરે એટલે 3 સેમી તો ચડે જ છે એટલે 4 સેમી સુધી પહોંચી જશે વળી પાછું લપસે છે તો ક્યાં પહોંચશે 2 સેમી 3 સેમી ચડે 2 સેમી પાછી લપસીને નીચે પડે એટલે 3 ઓછા 2 કરો તો એનું ચડેલું કાપેલું અંતર કેટલું થશે 1 સેમી એવી જ રીતના 2 વખત ચડાઈ કરશે એટલે 2 સેમી જેટલું અંતર કાપવા માટે કેટલો સમય લાગશે 1 મિનિટ ની અંદર 1 સેમી જેટલું કાપે છે તો 2 મિનિટ ની અંદર 2 સેમી જેટલું અંતર કાપી શકે ઘરે રહો સુરક્ષિત રહો